રાજકોટ જિલ્લાના ધોરાજીના છેવાડા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા કે જે ખાનગી શાળાઓથી વધુ સુવિધાઓ ધરાવતી શાળા છે, આ શાળામાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને નિઃશુલ્ક પણ આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. હાલ પ્રાથમિક શિક્ષણ માટે ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાનો વ્યાપ વધ્યો છે, જેને વચ્ચે ધોરાજીના પછાત વિસ્તાર એવા ફરેની રોડ પર આવેલ શાળા નંબર 2 સરકારી પ્રાથમિક શાળા એટલી આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપે છે કે જેમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં અભ્યાસ તરફ વર્યા છે. કારણ કે ધોરાજીની સરકારી શાળા નંબર 2 છે, જે અત્યંત પછાત વિસ્તારમાં આવેલ છે, જ્યાં ગરીબ વર્ગના બાળકોને આધુનિક પદ્ધતિથી સારું અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે એવા હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને આધુનિક બનાવવામાં આવી છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોનું કહેવું છે કે સરકારી શાળા નંબર 2માં અન્ય ખાનગી શાળાથી વધુ સારું શિક્ષણ આપવામાં આવે છે. અહીંયા બાળકો 1-8 ધોરણ સુધીનો અભ્યાસ કરે છે. અહીંયા બાળકોને ભણવા માટે બ્લેકબોર્ડની જગ્યાએ સ્માર્ટબોર્ડ પર શિક્ષણ આપવામાં આવે છે. દરેક ક્લાસરૂમમાં પ્રોજેક્ટર લગાવવામાં આવ્યા છે. આમ ધોરાજીની સરકારી શાળા નંબર 2 અન્ય ખાનગી શાળાથી વધુ સારું શિક્ષણ આપતી શાળા બની છે. અહીંયા અભ્યાસ માટે ખાનગી શાળા છોડી અને વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ધોરાજીની સરકારી શાળા નંબર 2ના આચાર્યનું કહેવું છે કે હાલ વિદ્યાર્થીઓમાં ખાનગી શાળા છોડી અને સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનો ક્રેઝ વધ્યો છે. સરકારનું છેવાડાના વિસ્તાર અને ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને સારું શિક્ષણ મળે એવા હેતુથી પછાત વિસ્તારની શાળાને આધુનિક સાધનોથી સજ્જ બનાવવામાં આવી છે, જેના કારણે ખાનગી શાળાઓ છોડી અને બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવતા થયા છે. છેલ્લા 3 વર્ષમાં સરકારી શાળા નંબર 2માં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે. અહીંયા બાળકોને જ્ઞાન સાથે રમત ગમત અને કરાટેની પણ તાલીમ આપવામાં આવે છે. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. હું નિલેશ આર મકવાણા, આચાર્ય શ્રી તાલુકા શાળા નંબર 2 ધોરાજી. આજે અમારી શાળા છે એ ધોરાજીના એકદમ પછાત વિસ્તારમાં આવેલી છે અને ખૂબ ઝૂંપડપટ્ટી અને નદીના પટ વિસ્તારમાં લોકો રહે છે અને એ વિસ્તારની અંદર આ શાળા એક અતિ આધુનિક સાધન સંપન્ન સાથેની શાળા છે. દરેક વર્ગની અંદર પ્રોજેક્ટર છે, કોમ્પ્યુટરના માધ્યમથી બાળકોને ભાર વગરનું ભણતર, બાળકોને એમનું દફતર લઈ આવવાની જરૂર નથી પડતી, એનો સંપૂર્ણ કોર્સ ત્યાં કોમ્પ્યુટરમાં હોય છે અને ટચ સ્ક્રીન બોર્ડ ઉપર માની લો કે એમની સામે આખા એમના પાઠ્યપુસ્તકો પણ ખુલી જાય છે, એટલે આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. અને અમારા શિક્ષકોની પૂરતી ટીમ એટલી ટૂંકમાં મહેનતથી અને ધગસથી અમે અમારા બાળકોને અમારા અન્નદાતા સમજીને કામ કરીએ છીએ, એટલે છેલ્લા 2-3 વર્ષથી અમારી શાળામાં પ્રાઇવેટ શાળામાંથી પણ ખૂબ બાળકોનો ફ્લો વધ્યો છે અને ખાસ કહું તો છેલ્લા 4 વર્ષમાં અમારી શાળાની સંખ્યા ડબલ જેટલી થઈ ગઈ છે. હું આ શાળામાં આવ્યો ત્યારે 167 કુલ વિદ્યાર્થીની સંખ્યા હતી અને આજે અમારે 303 વિદ્યાર્થીઓની સંખ્યા આ શાળામાં છે. હા, 100% સરકારનો ખૂબ સારો હેતુ છે. એના 2-3 પ્રોજેક્ટ કહું કે આ વિસ્તારની દીકરીઓને માની લો કે જે અમુક દુર્ઘટનાઓ ઘટી પછી શારીરિક રીતે સક્ષમ કરવા માટે કરાટેની તાલીમ પણ સરકારશ્રી તરફથી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટર છે દરેક વર્ગની અંદર, એ પણ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યા છે, એટલે સરકારનો ખૂબ અને તદુપરાંત રમતગમતના અમારા બાળકોના એક હાજરીનું પ્રમાણ સુધારવા માટે ગત વર્ષે સરકારે રમતગમત માટે પણ સારી ગ્રાન્ટ આપી છે, એટલે અમે 12-15 હજાર રૂપિયાના ગત વર્ષે રમતગમતના સાધનો લીધા અને એનો ઉપયોગ કરી અને બાળકો ખૂબ રમે છે અહીંયા બાજુના મેદાનમાં અને એના કારણે હાજરીનું પ્રમાણ